સુરતમાં કોરોના ઝડપથી ફેલાઈ રહેલા સંક્રમણને જોતા વહીવટી તંત્ર હવે લોકડાઉનની જાહેરાત ભલે ના કરી હોય પરંતુ હાલની સ્થિતિમાં સેલ્ફ લોકડાઉનની સ્થિતિ સર્જાઈ ગઈ છે. શહેરમાં કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિને જોતા શહેરના વિવિધ ક્ષેત્રના યુવાનો લોકોને જાગૃત કરવા માટે આગળ આવી રહ્યા છે. લોકડાઉન હેલ્પ ગ્રુપના યુવા સભ્યોએ શહેરના વિવિધ વિસ્તારોમાં બેનર લગાવી દીધા. જાગૃત પણ કરી રહ્યા છે કે કામ વિના ઘરેથી બહાર ન નીકળો, આનાથી તમે કોરોનાથી બચી શકો. સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનું સંક્રમણ માછા મૂકી રહ્યું છે તેની નોંધ ગુજરાત હાઈકોર્ટે પણ લીધી છે. હાઈકોર્ટે કોરોના સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન કે કરફ્યુનો નિર્દેશ કર્યો છે. સરકાર હજી કોઈ મહત્વનો નિર્ણય કર્યો નથી, પરંતુ સુરતમાં કેટલાક વિસ્તારમાં જનતા લોકડાઉનનો બેનર જોવા મળ્યા છે. કેટલાક વેપારીઓ જનતા લોકડાઉનની તરફેણ કરી રહ્યા છે. જો સરકાર કોઈ મોટો નિર્ણય ન કરે તો કેટલાક વિસ્તારમાં જનતા લોકડાઉન કરી લાગી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી. સુરતમાં જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને હોસ્પિટલ હાઉસફુલ થઈ રહી છે, તેથી સુરતીઓમાં ચિંતા છે. તો બીજી તરફ સુરતના સ્મશાન ગૃહોમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે 3-5 કલાકનું વેઇટિંગ જોવા મળતા સુરતીઓના જીવ ટાળવે ચોંટ્યા છે. પરંતુ બીજી તરફ કોર્ટના આદેશ બાદ પણ સરકારે કોઈ મોટો નિર્ણય કરવાના બદલે રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકનો સમય વધાર્યો છે. જોકે અનેક સુરતીઓ સરકારના આ નિર્ણયને યોગ્ય માનતા નથી. સુરતમાં કેસનો આંકડો 800 પાર કરી જવા છતાં સુરતમાં સવારે શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વિનાની ભીડ જોવા મળી રહી છે. પરંતુ આ ભીડને રોકવામાં પાલિકા અને પોલીસ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. તેથી હવે લોકડાઉન કે કડક કર્ફ્યુ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સરકાર હાલ કોઈ જાહેરાત કરી શકી નથી, પરંતુ શહેરના ભતાર વિસ્તારમાં જાહેર રસ્તા પર આઈ સપોર્ટ જનતા કર્ફ્યુના બેનર લગાવીને લોકોને ઘરમાં રહીને સલામત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. હાલની સ્થિતિના કારણે લોકોના વેપાર ધંધા પર માઠી અસર જોવા મળી રહી છે, જેના કારણે કેટલાક દુકાનદારો પોતાની દુકાન વહેલી બંધ કરી રહ્યા છે. આવા વેપારીઓ એવું વિચારે છે કે આમ પણ વેપાર ધંધામાં મંદી છે અને કારીગરોનો પગાર તથા અન્ય ખર્ચ કાઢવો મુશ્કેલ પડી રહ્યો છે. જો જનતા કર્ફ્યુ કે સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવે તો સંક્રમણનો ભોગ થવાનું પણ અટકી શકે અને ખોટા ખર્ચા પણ અટકી શકે, જેના કારણે જો સરકાર કર્ફ્યુ કે અન્ય કોઈ નક્કર પગલાં નહીં ભરે તો કેટલાક વિસ્તારમાં જનતા કર્ફ્યુ જોવા મળે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત.